नमस्कार टीवी9 बुलेटिन साथ हूं छु कोमल। सर्वप्रथम नजर करिए उत्तर गुजरातना टॉप 9 न्यूज पर। राज्यमां छेल्ला 24 कलाकमां 1560 नवा केस सामे आव्या तो 16 लोकोना मृत्यु। आ साथे ज राज्यभरमां कुल संक्रमितोनी संख्या 2,03,509 ने पार पहोंची। कोरोनाथी कुल मृत्युआंक 3,922 पर पहोंच्यो। 1,302 दर्दीओए कोरोनाने मात आपी। राज्यमां अत्यार सुधीमां 1,85,058 दर्दीओए कोरोना सामे जंग जीत्यो छे। कोरोनानी वेक्सिननी दिशामां गुजरातमांथी पण मोटी जाहेरात थाय तेवी शक्यता। शनिवारे वडाप्रधान नरेन्द्र मोदी गुजरात प्रवासे आवे तेवी शक्यता छे। अने अमदावाद नजीक चांगोदर पासे आवेली झायडस कैडिला कंपनीनी मुलाकात लई वेक्सिन अंगे कोई मोटी जाहेरात पण करी शके छे। पीएमनी अचानक गुजरात मुलाकातनुं कारण छे झायडस कैडिलानी कोरोनानी वेक्सिन विकसाववामां खूब तेज गतिए आगळ वधी रह्यो छे अने कंपनीने आशा छे कि तेना परिणाम खूब ज सारा आवशे। ગાંધીનગરમાં કોરોનાના મૃતકોના મૃત્યુનો મલાજો પણ સચવાતો નથી। 18 નવેમ્બરનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં એમ્બ્યુલન્સમાં એક કરતાં વધારે મૃતદેહ રાખવામાં આવ્યા। ટિંટોડાના પુરુષનું કોરોનાથી મૃત્યુ થયું, જેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યો તો અન્ય મૃતદેહ પણ હતો। અહેવાલ પ્રસારિત થતાં ગાંધીનગરના મેયરે તપાસના આદેશ આપ્યા। રાજ્યમાં નહીં લાગે લોકડાઉન કે કરફ્યુ, આ નિવેદન કર્યું છે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ। લોકડાઉન અને કરફ્યુની વાતોનું ખંડન કરતા સીએમ રૂપાણી કહ્યું છે કે ભલે ગમે તેવી અફવા ફેલાય પરંતુ ફરી એકવાર કરફ્યુ કે લોકડાઉન નહીં લગાવવામાં આવે। તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કોરોનાની સ્થિતિને જોઈને આગળનો નિર્ણય લેશે। લોકોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે। તો કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે નાના શહેરો અને ગામડામાં પણ સતર્કતા વધી છે અને તેમણે સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે। અમરેલીના સુલતાનપુર ગામે સવારના 8 થી 12 વાગ્યા સુધી જ બજાર ખુલ્લી રાખવાનો આદેશ છે। સાબરકાંઠાના તલોદમાં બજારો 4 દિવસ માટે સ્વયંભૂ બંધ કરવામાં આવી। મહેસાણાના કુકરવાડા ગામમાં પણ વેપારીઓએ સ્વૈચ્છિક બંધ જાહેર કર્યો છે તો ખેડાના તોરણ બદલપુર સુંદરના ગામમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું। પાટણના સિદ્ધપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું। 24 કલાકમાં એક સાથે 35 નવા કેસ સામે આવ્યા। તર્પણ વિધિ પર પ્રતિબંધ લાગુ કરાયો છે। મહત્વનું છે કે સરસ્વતી નદીના કાંઠે મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ કરવા માટે ઉપસ્થિત થાય છે અને તેને જોતા સંક્રમણ ફેલાતા તેના પર રોક લગાવવામાં આવી છે। કોરોનાના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના તલોદમાં બજારો 4 દિવસ માટે સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય કરાયો છે। વેપારીઓ સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખી રહ્યા છે અને સંક્રમણને અટકાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે। સામાન્ય દિવસોમાં પણ ભીડ એકત્રિત થતા સ્વયંભૂ બંધ પાડવાનો વેપારીઓએ નિર્ણય કર્યો। મહેસાણાના વિજાપુરમાં કુકરવાડામાં વેપારીઓએ 18 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું। 26 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી વેપારીઓએ નિયમોના આધીન દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સરપંચની અધ્યક્ષતામાં વધતા સંક્રમણને અટકાવવા માટે બેઠક મળી કે જેમાં વેપારીઓએ સંપૂર્ણ સમર્થન આપતા વેપારીઓ સવારના 7 કલાકથી બપોરના 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખશે અને ત્યારબાદ દુકાન બંધ કરી લોકડાઉનના નિયમનું ચુસ્તપણે પાલન કરશે। મહેસાણાના વડનગરમાં દર વર્ષે આયોજિત થતા પારંપરિક તાનારીરી સંગીત મહોત્સવની શરૂઆત થઈ। મુખ્યપ્રધાન અને ડેપ્યુટી સીએમએ ઓનલાઈન શરૂઆત કરાવી। કોરોનાની મહામારીને કારણે દર વર્ષે 2 દિવસનો મહોત્સવ આ વખતે 1 જ દિવસમાં સંપન્ન કરવામાં આવ્યો।